તો આજકાલ ટેકનોલોજીનો જમાનો છે અને આ જમાનામાં એક વસ્તુ તો તમારા બધાના ઘરે હશે જ, મોબાઈલ, ટીવી, ફ્રીજ કે લેપટોપની વાત નથી કરતો હું, હું વાત કરું છું ટોયલેટની. ટોયલેટમાં જાઉં છો ત્યારે કોઈ દિવસ વિચાર આવ્યો છે કે આ ટોયલેટનું જે કમોડ છે એનો રંગ સફેદ જ કેમ હોય છે? અરે યુરિનલમાં જાઉં ને તો યુરિનલનો રંગ પણ સફેદ જ હોય છે, વાય, કેમ? હવે તમને જો આ પ્રશ્ન કોઈવાર થયો હોય તો એનો જવાબ આજે હું તમને આપીશ આ વિડીયોમાં અને એની પાછળનું સાયન્સ સમજાવીશ. અને આ વિડીયો જોઈને તમે મને કહેવાના છો થેન્ક્સ ડુડ. તો મારું નામ છે મહેશ રાજગોર. હવે ટોયલેટનું સાયન્સ સમજાવું તમને, એની પહેલાં ટોયલેટની હિસ્ટ્રી જણાવું. તો વાત કંઈક એવી છે કે મિડલ એજીસની અંદર યુરોપિયન લોકો જે છે ને એક ચેમ્બર પોટને યુઝ કરતા. હવે તમે કહેશો કે આ ચેમ્બર પોટ શું છે? ચેમ્બર પોટ એટલે એક આમ વાસણ હોય, સમજી લો ને, એ પ્રકારનું વાસણ પોતે ઘરમાં રાખતા કે જ્યારે એમને રાત્રે એક નંબર કે બે નંબર ઇમરજન્સી આવે તો એની માટે થઈને એ લોકોએ ચેમ્બર પોટનો યુઝ કરતા. અને ત્યારબાદ સવારે જે પેલો ચેમ્બર પોટનો કચરો હોય એને બહાર રસ્તા ઉપર નાખી દેતા. એટલા માટે યુરોપમાં બહુ ગંદકી હતી. પછી યુરોપમાં રિવોલ્યુશન આવ્યું અને યુરોપના લોકોએ વિચાર્યું કે આપણે હવે સેનિટેશન ઉપર ધ્યાન આપવું પડે, અને એ સેનિટેશનના ભાગરૂપે ટોયલેટનું ઇન્વેન્શન થયું. તો 1592ની અંદર સર જોન હેરિંગ્ટન જે છે એમણે પહેલું વોટર ક્લોઝેટ બનાવ્યું હોવાનું મનાય છે. પરંતુ 1775ની અંદર એલેક્ઝાન્ડર કમિંગ્સ નામના એક વ્યક્તિએ એક એસ ટાઈપની પાઇપ બનાવી. હવે આ પાઇપ એટલા માટે બનાવી કે જેના માટે થઈને જે પેલી ખરાબ વાસ આવે ને એ વાસ આપણા સુધી ના આવે એટલા માટે. પરંતુ ઓફિશિયલી જે ટોયલેટનું ઇન્વેન્શન છે એક બીજા વ્યક્તિના નામે છે અને એ વ્યક્તિ છે થોમસ ક્રેપર. હવે આ એ વ્યક્તિ છે જેમણે પહેલું ફ્લશવાળું ટોયલેટ બનાવ્યું હતું અને ત્યારબાદથી આ વ્યક્તિના નામે ટોયલેટનું ઇન્વેન્શન ચડી ગયું છે. તો હવે હું તમને સમજાવું કે ટોયલેટનું મિકેનિઝમ કામ કેવી રીતના કરે છે. તો ટોયલેટનો જે પોટ હોય કે કમોડ હોય એની અંદર ઓલરેડી તમે જોયું હશે કે થોડુંક પાણી તો ઓલરેડી હોય. ત્યારબાદ કોઈ પણ માણસ જ્યારે ટોયલેટને યુઝ કરે એના પછી એની અંદર પાણી રેડે અથવા તો ફ્લશ કરે ત્યારે જે એક્સ્ટ્રા પાણી આવે છે એ પાણી મળીને એક અંદર ફ્લડ બનાવે વોટરનું, અને એની સાથે ગ્રેવિટી મળે એટલે આ બંનેના યુઝથી જે એસ ટાઈપની નીચે પાઇપ હોય એમાંથી તમારો બધો કચરો નીચે શુઅરમાં જતો રહે અથવા તો તમારો જે કૂવો હોય છે એની અંદર જતો રહે. અને મેં તમને કીધું એમ કે એ એસ ટાઈપની પાઇપ હોય છે એના લીધે થઈને જે ખરાબ વાસ છે એ આપણા સુધી નથી આવતી. તો આવી રીતે ઓફિશિયલીમાં ટોયલેટનું મિકેનિઝમ કામ કરે છે. તો એ આપણો મેઇન ક્વેશ્ચન તો રહી ગયો કે ટોયલેટ વ્હાઇટ કેમ હોય છે. એની પાછળનું મેજર રીઝન છે પોર્સેલિન. તો પોર્સેલિન શું હોય છે એ સમજાવું તમને. પોર્સેલિન જે છે એ એક પ્રકારનું સિરામિક હોય છે કે જે અલગ અલગ સબસ્ટેન્સને ગરમ કરીને બનાવવામાં આવે છે. તો આ જે પોર્સેલિનનો ઓરિજિનલ કલર હોય છે એ ઓલરેડી વ્હાઇટ જ હોય છે. એટલા માટે થઈને મોટાભાગના જે યુરિનલ પોટ હોય કે પછી ટોયલેટના કમોડ હોય એ બધા વ્હાઇટ જ હોય છે. પણ તમને થતું હશે કે યાર પોર્સેલિન જ કેમ યુઝ કરે છે, બીજો કોઈ કલરવાળું કોઈ મટીરિયલ કેમ યુઝ નથી કરતા આપણે? તો આ જે પોર્સેલિન હોય છે એક હેવી મટીરિયલ હોય છે. તો હવે એ એવું મટીરિયલ હોય છે કે જે નથી તો લીક થતું કે નથી તો ક્રેક થતું ઇઝીલી. તો એટલા માટે થઈને પોર્સેલિનનો વધારે પડતો યુઝ થાય છે. અરાઉન્ડ 95% ટોયલેટ્સ જે છે એ વ્હાઇટ હોય છે બીકોઝ ઓફ ધી પોર્સેલિન. હવે હા, બીજી વસ્તુ કહું, જસ્ટ ઇમેજિન કરો તમે આમ કમોડ ઉપર બેઠા હોય અને એવું કોઈ મટીરિયલ યુઝ કર્યું હોય કે જે ઇઝીલી ક્રેક થઈ જાય તો તમે પડો ને હેઠા સીધા. અને હા, એવું પણ ના થાય ને કદાચ જો લીકેજ થયું હોય તો પણ નીચેથી પાણી અને બહુ કચરો બધો બહાર લીક થઈ જાય. એટલા માટે થઈને પોર્સેલિનને પ્રેફર કરવામાં આવે છે ટોયલેટ્સની અંદર. પોર્સેલિન વિશે એવું કહેવાય છે કે એના જો કમોડને આપણે બરાબર સાચવીએ ને તો એક કમોડ 50 વર્ષ સુધી ચાલી શકે છે. પણ ખાલી આ જ રીઝન નથી આ વ્હાઇટ ટોયલેટ પાછળનું, એની પાછળનું એક બીજું પણ રીઝન છે એ સાયકોલોજિકલ છે. બધાને વ્હાઇટ કલર છે ને વધારે ગમે. વ્હાઇટ કલરથી પોઝિટિવનેસ આવે, સારી એનર્જી આવે, અને વ્હાઇટ તમે જ્યાં જુઓ ને ત્યાં આગળ તમને સ્વચ્છતા લાગે. એટલા માટે થઈને પણ આ વ્હાઇટ કમોડ અથવા તો પોટ્સ યુઝ કરવામાં આવે છે. એના સિવાય જ્યાં પણ વ્હાઇટ હોય ને એની અંદર તમને કોઈ પણ જાતનો કચરો હોય કે દાગ હોય એ ઇઝીલી દેખાય છે. એટલા માટે થઈને પણ આ વ્હાઇટ પ્રેફર કરવામાં આવે છે. તમે હોટલ્સમાં જોતા હશો કે એ લોકો જે બેડ ઉપર વ્હાઇટ ચાદર વધારે રાખે છે બીકોઝ કદાચ એ મેલી જાય તો એમને દેખાઈ આવે. સેમ ટુ સેમ અહીંયા ટોયલેટના કેસમાં પણ લાગુ પડે છે. એની સાથે સાથે તમે કહેશો કે નાના યાર અમે તો કલરવાળા પણ ટોયલેટ્સ જોયા છે, પણ તમે એક વસ્તુ નોટિસ કરજો, જે કલરફુલ પોટ્સ હોય છે ટોયલેટના એ મોંઘા હોય છે. કારણ કે પોર્સેલિન ઓલરેડી વ્હાઇટ હોય તો એને એમનું એમ બનાવી દો તો એને કોઈ જાતનો કલર કરવાની જરૂર નથી પડતી. પણ જો તમારે એની અંદર કલર કરવો હોય તો તમારે એડિશનલીથી એની અંદર કલર એડ કરવો પડે, તો એટલા માટે એનો ખર્ચો પણ વધી છે. જ્યારે ટોયલેટ એક એવી વસ્તુ છે જે દરેકના ઘરમાં હોવી જરૂરી છે, માટે એને સસ્તું રાખવા માટે થઈને પણ માત્ર ને માત્ર વ્હાઇટ પોર્સેલિન યુઝ કરવામાં આવે છે. તો મેં તમને ટોયલેટની હિસ્ટ્રી કીધી, ટોયલેટનું સાયન્સ સમજાવ્યું, હવે તમને કેટલાક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ કહું. તમને ખબર છે માણસ પોતાના જીવનની અંદર એવરેજલી 92 દિવસ ટોયલેટમાં વિતાવે છે, માનવામાં આવે છે. એ સિવાય ટોયલેટના તો મ્યુઝિયમ્સ પણ આવેલા છે. એમાંથી એક મ્યુઝિયમ તો આપણા દિલ્હીમાં આવેલું છે, સુલભ ઇન્ટરનેશનલ ટોયલેટ મ્યુઝિયમ, અને એક તો આપણા અમદાવાદમાં જ છે જ્યાં ગાંધી આશ્રમની બાજુમાં ટોયલેટ કેફે એન્ડ મ્યુઝિયમ આવેલું છે સફાઈ વિદ્યાલયની અંદર.
અને એ સિવાય 19 નવેમ્બરના દિવસને વર્લ્ડ ટોયલેટ ડે મનાવવામાં આવે છે. કદાચ તમને આ બધી વાતો છે ને આમ મસ્તીમાં લાગતી હશે, હસવા જેવી લાગતી હશે, પરંતુ હકીકતમાં ટોયલેટનું ખૂબ જ મહત્વ રહેલું છે આપણા જીવનની અંદર. અને હા, આ મહત્વ તમને સમજાયું હોય એની સાથે સાથે તમને સાયન્સ હિસ્ટ્રી અને આ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ જો ગમ્યા હોય તો નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે હું તમને મળતો રહીશ VTV ગુજરાતી.com ઉપર.